ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ગણેશજીની પ્રતિમાને નદી તળાવ કે કેનાલમાં વિસર્જન કરતા સમયે બનતા અનિષ્ઠનીય બનાવો અને કેનાલો અને તળાવો વિસર્જન કરવામાં આવતા ગણેશજીની મૂર્તિની ગરીમાં ઝડપાતી નથી જેને લઈને બોરસદ શહેરમાં નવી જ પહેલ કરવામાં આવી હતી બોરસદ શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા માટીના ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી જે મૂર્તિઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બોરસદના નાવડ રોડ સાઈબાબા મંદિર નજીક દીપકભાઈ પટેલના ખેતરમાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેતરમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો હતો જેમાં શહેરમાં અલગ અલગ મંડળો દ્વારા માટીની ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે લાવવામાં આવી હતી ચાલીસથી થી વધુ મૂર્તિઓનું સમૂહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા તબક્કાવાર વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને લઈ વધુ ભીડ એકઠી ના થાય અને સરકારની ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા બનાવેલ ગણેશ વિસર્જન કુંડમાં વિવિધ મંડળો દ્વારા ગણેશની પૂજા અને અભિષેક કરી મૂર્તિઓ એક સાથે મૂકવામાં આવી હતી જેના બાદ આયોજકો દ્વારા આ કુંડમાં પાણી છોડી વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરમાં નવી પહેલને આવકાર મળ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સમગ્ર વિસર્જન દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી હલો નમસ્કાર દેવા શ્રી ગણેશા આજ રોજ બોરસદ નગરની અંદર ગણેશ વિસર્જનનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં બોરસદ નગરજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને સૌએ સરસ મજાનું વિસર્જનમાં સહકાર આપ્યો છે આ જ રીતે દર વર્ષે બધા જ એકત્રિત થઈ અને આપણા ઉત્સવની ગરિમા જળવાઈ રહે એ માટે સૌએ સહકાર આપ્યો અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપે એ આપ સૌને નમ્ર અરજ છે બોલો જય શ્રી રામ ગણપતિ બાપા અગલે બરસ તું